કેન્સર વિદ્યાર્થી મિત્રો મજામાં છો? ઓનલાઈન શિક્ષણ નો પ્રારંભ થઈ ચૂક્યો છે બરાબર. દ્વિતીય સત્ર એમાં ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. પહેલા સેમેસ્ટર પૂરું થયું અને આવે છે ધોરણ 6 ની અંદર બીજું સેમેસ્ટર. એમાં જે પાઠો આપણે અભ્યાસ કરવાનો છે શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર, ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે આ એકમની અંદર આપણે જોઈએ તો ગૌતમ બુદ્ધ છે એમના વિશે અને એમના જીવન અને કામ વિશે જોવાનું છે. ઈસવી સન પૂર્વે એટલે કે ઈસવીનો જન્મ થયો તે પહેલાના વર્ષને પૂર્વે કહેવાય છે. ઈસવી સન પૂર્વે 6 સદીમાં ભારતમાં સામાજિક ધાર્મિક સુધારા છે મહત્વપૂર્ણ કાર્ય થયા. હવે ઈસવી સન પૂર્વે 6 સદીની અંદર જોઈએ તો સામાજિક અને ધાર્મિક કાર્યો થાય છે. ઈસવી સન પૂર્વે 6 સદીમાં સામાજિક ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો, સમાજની અંદર વ્યાપેલા કુરિવાજો, કુરિવાજો એટલે કે ખરાબ રિવાજો. એમાં જોઈએ કે સમાજની અંદર દહેજ પ્રથા હોય છે, બાળકીને દુર્વિધિ કરવાનો રિવાજ હોય છે, સ્ત્રીને સૌથી વધારે નીચો દરજ્જો હોય છે. ત્યાર પછી આપણે જોઈએ કે સમાજની અંદર વેદો હોય છે, અંધશ્રદ્ધા હોય છે, વ્યસન્ય હોય છે, એ બધા સમાજની અંદર કુરિવાજો પ્રચલિત હોય છે. સામાજિક અસમાનતા આવેથી પ્રવૃત્તિઓ સામે કેટલાક મહાન સુધારો પર કાર્ય કર્યું અને સમાજમાં અસમાનતા જોવા મળે, સ્ત્રી પુરુષોના ભેદભાવમાં જોવા મળે, ગરીબ અને અમીરમાં અસમાનતા જોવા મળે, એમાં આવા સમાજ સુધારકોએ સમાજને સુધારવાનું ઘણું એવું કાર્ય કર્યું હોય છે. તેમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી મુખ્ય છે. આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન, એમની સાધના, તેમણે સ્થાપેલા માનવ ધર્મને સમજવાનો પ્રયત્ન કરીશું. હવે ગૌતમ બુદ્ધ અને એમનું પ્રારંભિક જીવન, ગૌતમ બુદ્ધ અને પ્રારંભિક એટલે પહેલાનું જીવન વિશે આપણે અભ્યાસ કરીશું. એમાં એવા સમાજ સુધારક થઈ ગયા ગૌતમ બુદ્ધ અને પ્રારંભિક જીવન. આ ગણ રાજ્યના વડા ઉદ્યોગ હતા અને આ કપિલ વસ્તુ રાજ્ય
जन्म ईस्वी सन पूर्व ईस्वी सन पूर्व 566 में थयो हतो। गौतम बुद्धना पिता नाम सिद्धोदन अने माता नाम मायादेवी होय छे। गौतम बुद्धना पिता सुद्धोदन अने माता मायादेवी। गौतम बुद्धनो जन्म छे ईस्वी सन पूर्वे 566 मां थयो। गौतम बुद्धना पिता नाम सुद्धोदन अने माता नाम मायादेवी ने त्यां गौतम बुद्धनो जन्म थयो होय छे। તેમનું બાળકનું નામ સિદ્ધાર્થ હોય છે। હવે ગૌતમ બુદ્ધ છે એમનું બાળકનું નામ જન્મ્યા હશે ત્યારે એનું નામ શું હતું? સિદ્ધાર્થ। સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધનું બાળકનું નામ છે। બાળકનું નામ વિદ્યાર્થી મિત્રો ગૌતમ બુદ્ધના બાળકનું નામ શું હતું તેવો પ્રશ્ન પૂછે તો તમારે લખવાનું રહેશે કે ગૌતમ બુદ્ધના બાળકનું નામ સિદ્ધાર્થ હતું। જન્મના થોડા દિવસ બાદ માતા માયાદેવીનું મૃત્યુ થયું। હવે ગૌતમ બુદ્ધનો જન્મ થાય છે અને થોડા દિવસ પછી જ એમના જે માતા હોય છે એ માયાદેવીનું અવસાન થાય છે। તેથી તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું। તેમના પાલક માતા હતા। હવે આ ગૌતમ જે સિદ્ધાર્થ હોય છે નાના હોય છે પાટણની અંદર એમના માતા મૃત્યુ પામે છે। હવે એમના જે પાલક માતા હોય છે ગૌતમ શિક્ષણ અને જ્ઞાનના ગુણો રસ હોય છે। કપિલવસ્તુની બાજુમાં અલર કલર નામના એક સંતના આશ્રમ આવેલો હતો। અલર કલર તેમના ગુરુ હતા। સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા અહીંયા તેમનું ધ્યાન કરતા હતા। સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિ ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતિત થયા। તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નથી જાય અને સિદ્ધાર્થ નાના હોય છે ત્યારે એમને સાધુ સંતો અને ધર્મમાં ઘણો રસ હોય છે એટલે સુદ્ધોદનને એવું લાગે છે કદાચ મારો સિદ્ધાર્થ છે એ સંન્યાસી તો નહીં થઈ જાય ને। સિદ્ધાર્થ યુવાસ્થામાં લગ્ન કરાવવામાં આવે અને સિદ્ધાર્થ યુવાસ્થામાં પ્રવેશે ત્યારે તેમના લગ્ન કરાવી દેવામાં આવ્યા। તેમની પત્નીનું નામ યશોધરા અને એક પુત્ર પણ એનું નામ રાખવું હતું। હવે સિદ્ધાર્થને લગ્ન કરવામાં આવે બરાબર એમનું પત્નીનું નામ યશોધરા હોય છે અને જે ગૌતમ બુદ્ધ કહેવાય છે સિદ્ધાર્થ અને યશોધરાના એક પુત્ર હોય છે એનું નામ હોય છે રાહુલ। હવે જે કહેવાય છે ગૌતમ બુદ્ધનું ગુરુ ત્યાગ અને એમની સાધના લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું। હવે ગૌતમ બુદ્ધ છે એ રાજાના પરિવારમાં જન્મ્યા હોય છે અને રાજવી પરિવાર અને પોતાની પત્ની પુત્ર બધાનો ત્યાગ કરી અને ઘરની બહાર નીકળી જાય છે અને સંન્યાસી બની જાય છે। એક રાત્રે તેમના સાથે છીન પોતાના પ્રિય ઘોડા કંઠોને લઈ રાજ્ય બહાર આવેલા નદી કિનારે જાય પોતાના રાજવી પોશાકનો ત્યાગ કરી નિચ્છન્ય પોતાના તમામ આભૂષણો આપી કંઠોને લઈ રાજમહેલ જવા આજ્ઞા આપી પોતે સંન્યાસીના ભગવા કપડા તરફ ધારણ કરી અને જંગલ તરફ ચાલવા લાગ્યા। હવે ગૌતમ બુદ્ધ હોય છે ઘર બધું જ છોડી દે છે પોતાના જે પાસે ઘોડો રાખ્યો હોય છે ઘોડા નામ હોય છે કંતર એમને પોતાનો રાજ્ય પોશાક અને ઘરેણા બધું ઘોડાને આપી અને પોતાના ઘર તરફ જવા કહે છે અને એમને ભગવા કપડા પહેરી અને જંગલ તરફ સંન્યાસી ધારણ કરે છે। અને
છે અને ત્યાં જેમને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યાંથી સિદ્ધાર્થ છે એ બુદ્ધ બને. બુદ્ધ નો અર્થ થાય છે જાગૃત કે જ્ઞાન. હવે બુદ્ધ છે એ શબ્દનો અર્થ શું થાય છે? તો જાગૃત કે જ્ઞાન એ શબ્દનો અર્થ થાય છે. પાછળ તેઓ ગૌતમ બુદ્ધ કહેવાય. હવે એનો ઉપદેશ આપણે જોઈએ. જ્ઞાન પ્રાપ્તિ બાદ તો સારનાથ ગયા. હવે સિદ્ધાર્થ છે એ બુદ્ધ બન્યા, ગૌતમ બુદ્ધ. હવે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યાર પછી તે સારનાથ ગયા, જ્યાં તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા. સૌ પ્રથમ વખત તેમણે આ પાંચ બ્રાહ્મણોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. બુદ્ધના ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. હવે પાંચ મિત્રોને જે ઉપદેશ ગૌતમ બુદ્ધ આપે છે એ ઉપદેશને શું કહેવાય છે? તો ધર્મચક્ર પ્રવર્તન તરીકે પણ ઓળખવામાં આવે છે. બુદ્ધને સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા પર સરળ અને સારો ઉપદેશ આપ્યો. આ માટે ચાર કાર્ય સત્ય છે. સંસાર દુઃખ જ્યાં સંસાર છે એ દુઃખનો નળિયો છે. કૃષ્ણ દુઃખનું કારણ કૃષ્ણ છે. કૃષ્ણ એટલે કે ઈચ્છા, માણસની ઈચ્છાઓ અનંત હોય છે. દુઃખનો નાશ કૃષ્ણનો ત્યાગ છે. આષ્ટકીન માર્ગ આપવાથી કૃષ્ણનો ત્યાગ થાય છે. બુદ્ધે સમજેલા આ ચાર કાર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે, જેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. બુદ્ધ એક મહાન સુધારક તરીકે, બુદ્ધ મહાન ધાર્મિક સામાજિક સુધારક હતા. ધર્મને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું. તેમના અનેક શિષ્યો હતા. અનેક રાજાઓ અને રાજ્યો તેમના માનવ ધર્મને પ્રોત્સાહિત થયા. તેમણે નીચે મુજબ સુધારવાના કાર્ય કર્યા. ઈશ્વર અને આત્માનો ઇનકાર, કર્મકાંડનો વિરોધ, ઉચ્ચ નીચના ભેદભાવનો વિરોધ, સ્ત્રીઓને મહત્વ, એવા પાંચ પ્રકારના કાર્યો ભગવાન બુદ્ધે કર્યા હોય છે. ઈશ્વર અને આત્માનો ઇનકાર. બુદ્ધ ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું. એટલે કે કર્મ છે એ જ મહત્વનું છે. કહેવાય છે કે ગીતામાં પણ કહ્યું છે કે તમારું જે કર્મ છે એ તમે ક્યારેય છોડતું નથી. એટલે તમારું જે કર્મ કરો છો એ જ મહત્વનું હોય છે. એટલે આ કહેવાય છે કે બુદ્ધિ ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી અને કર્મ જે વ્યક્તિ કર્મ કરે છે એને વિશેષ મહત્વ આપ્યું છે. તેમના મતે જો ઈશ્વર હોય તો સંભવે જ નહીં.